હવે આગળ વાત કરીએ તો વડોદરાની વડોદરાના આસોદ પાસેથી 11 ફૂટ લાંબા અને 400 કિલો મહાકાય મગરને જેસીબીથી રેસ્ક્યુ કરાયો। આસોજ નજીકથી 11 ફૂટ લાંબો અને 400 કિલો વજનના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં જ વિરોધના ખેતરમાંથી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું હતું। વર્ષ 2021નું મગરનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન આસોજ નજીક આવેલા નારા પાસે પાર પાડવામાં આવ્યું હતું। આસોજ ગામના એક નામાં કન્સ્ટ્રક્શન કામગીરી દરમિયાન 11 ફૂટ લાંબા મગર જોવા મળ્યો હતો। ત્યારબાદ અમે અડધો જ કલાકની અંદર આસોજ ગામમાં પહોંચી મગર જોયો હતો કે મગર એક ખાડામાં કન્સ્ટ્રક્શનના ખાડાની અંદર મગર ગઈકાલ રાત્રે પડી ગયો હતો એવું ગામવાળાએ અમને જાણ કરી હતી। ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અને હેમંતકુમાર રાકેશભાઈ અડવાણાની ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। અંજારથી આ મગર 11 ફૂટ લાંબો છે, વજન 350-400 કિલો વજન હશે। અત્યારે ક્યાં લઈ જવામાં આવશે? જી, વડોદરા વન વિભાગને સુપ્રત કરેલો છે, એકદમ સેફ અને સુરક્ષિત રીતે એને રેસ્ક્યુ કર્યો છે। કેટલા લોકોની ટીમ હતી તમારી? જી, મારી 15-1 જણાની ટીમ હતી, બીજું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જિગ્નેશભાઈ પટેલ, શૈલેષભાઈ રાવલ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કેટલો સમય લાગ્યો એને રેસ્ક્યુ કરવામાં? જી, આ મગરને 1.5-2 કલાકની ભારે જહેમત બાદ આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઓકે, થેન્ક યુ। મગરને રેસ્ક્યુ કરવા માટે પ્રાણી પ્રેમી હેમંત વડવાણાની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। કોલ મળતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી। નાળામાં ફસાઈ જવાના કારણે મગર ઘાયલ થયો હતો। 2 કલાકની જહેમત બાદ મગરને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયો હતો। મહેન્દ્ર સોલંકી, ZSTV, વડોદરા।